તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન માપણીના નિયમો, કોણ જમીન માપણી કરાવી શકશે અને કોની જમીન માપણી થશે. તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો જમીન માપણી અંતર્ગત જે ઓફિશિયલ પદીપત્ર છે એના વિશે જાણીએ. તો મિત્રો જે જમીન માપણી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, મિત્રો આની અંદર જે તમે IORA જે પોર્ટલ છે સરકારની જમીન માપણી કરવા માટે તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે મહત્વની બાબત છે કે IORA પોર્ટલ પરથી સ્વીકારવામાં તથા જમીન દફતર કચેરીની માપણીની કામગીરી IMOJ-ની ઓનલાઈન કરવાની હોય છે. તો મિત્રો જમીન માપણી અંતર્ગત જે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને કોની જમીન માપણી થશે, કેટલા તબક્કામાં થશે, તો એની સંપૂર્ણ માહિતી જાણીએ. મિત્રો જે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે તો એના વિશે આપણે મિત્રો વાત કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તો જાણીએ કે IORA પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ વિવિધ માપણી અંગેની અરજી ફક્ત તમારે ઓનલાઈન કરવાની રહેશે. તો અરજદારને ઓનલાઈન અરજી કરવા માટે નીચેનો જે નમૂનો છે એ સિસ્ટમ પરથી તમારે જનરેટ કરવાનું થશે. તો મિત્રો આની અંદર માર્ગદર્શન અંતર્ગત આપણે જોઈએ કે IORA પોર્ટલ ઉપરથી તમારે ઉપલબ્ધ રહેશે. તો મિત્રો આની અંદર જે વધુમાં માહિતી છે એ આપણે જાણીએ. તો મિત્રો માપણી અંગેની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતની કચેરીમાંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલ દરે થતી હોય છે. મિત્રો તમારે જો જમીન માપણી કરાવી હોય તો તમારા જે ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયત વિભાગ નક્કી કરે છે કે તમારી જેવી જમીન માપણી છે એ કેટલો ખર્ચો થશે એ તમારે પંચાયત વિભાગ છે એ નક્કી કરતું હોય છે. તો મિત્રો વધુમાં જાણીએ જો કોઈ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં અગવડતા હોય, એટલે કે જે કોઈ અરજદાર હોય ખેડૂત હોય અને એમને ઓનલાઈન અરજી ન કરતા આવડતું હોય તો તમારે શું કરવું, તો જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કનો નંબર છે, એટલે કે જે સંપર્ક આવે છે, તમે જ્યારે પણ વેબસાઇટ ખોલશો IORA એની અંદર તમને હેલ્પ ડેસ્ક જોવા મળશે, તો એની અંદર સંપર્ક કરશો તો તમને જે માહિતી મળશે એની અંદર આપણે જોઈએ તેઓથી સહાયની પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. તો મિત્રો જે હેલ્પ ડેસ્ક છે એની અંદરથી તમને જે સંપર્ક કરવામાં આવશે, એટલે કે જે મોબાઈલ નંબર ઉપરથી તમે કોલ કરશો તો તમને વિગતવાર જે માહિતી માંગતા હશે એ પ્રમાણે રહેશે. તો આ માટે તમામ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં હેલ્પ ડેસ્કની સુવિધામાં આપેલી હોય છે. તો મિત્રો એની અંદર એક કર્મચારીને અરજદારને મદદરૂપ થવાની કામગીરી ફાળવવામાં આવેલી હોય છે. તો મિત્રો આની અંદર જે હેલ્પ ડેસ્ક છે એની અંદર જો તમે અરજી કરતા હોય, તમે અરજદાર છો, તમે હેલ્પ ડેસ્ક પરથી મદદ માંગશો, જે પણ કર્મચારી હોય છે એ અંતર્ગત તમને ફાળવવામાં આવે છે. તો મિત્રો આની અંદર જે તબક્કા વાઇઝ અરજી કરવાની હોય છે એના વિશે જાણીએ. તો પ્રથમ તબક્કામાં ખેડૂત ખાતે દ્વારા કરવામાં આવતી હદ માપણી, હિસ્સા માપણી અને પૈકિક માપણીની અરજી ઓનલાઈન કરી શકાશે. ત્યારબાદ અન્ય પ્રકારની માપણી અરજી તબક્કાવાર ઓનલાઈન કરવાની હોય છે. તો મિત્રો આની અંદર જે પહેલી બાબત છે કે પહેલો તબક્કો જ્યારે પણ તમે પસાર કરો ત્યારે હદ માપણી અને કિસ્સામાં માપણી જે અંતર્ગત આપણે જોઈએ કે માપણીની અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની હોય છે. તો મિત્રો વધુમાં જાણે કે દરેક સર્વે નંબર દીઠ અરજદારે અલગ અલગ માપણી અરજી કરવાની હોય છે. જો મિત્રો તમારે જે સર્વે નંબર કે જમીન હોય તમારી અને સર્વે નંબર અલગ અલગ હોય તો તમારે જે પણ જમીન માપણી કરાવી હોય તો તમારે જેટલા પણ સર્વે નંબર હોય એ અંતર્ગત તમારે અલગ અલગ અરજી કરવાની હોય છે. તો મિત્રો વધુમાં જાણીએ કે પરંતુ હિસ્સામાં માપણીમાં અનેક હદ માપણીમાં કિસ્સામાં અનેક સર્વે નંબર પૈકી પાન્ય હશે તો જરૂરી હોય તેટલા પૈકી નંબરોની માપણી માટે એક જ અરજી પસંદ કરી શકાશે. તો મિત્રો આ મહત્વની બાબત છે. હવે મિત્રો જે છઠ્ઠા નંબરની કોલમ છે એના વિશે વાત કરીએ. તો માપણીની અગ્રતા બે પ્રકારની હોય છે. તો તમે મિત્રો માપણી કરાવો છો તો એ માપણી અંતર્ગત બે પ્રકારની હોય છે. તમારી જો સાદી માપણી કરાવી હોય અથવા અર્જન્ટ માપણી કરાવી હોય તો એ સમયગાળો કેટલો લેતો હોય છે એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો એની અંદર આપણે જાણીએ કે પહેલો તબક્કાની અંદર જો તમે માપણી કરવા માગતા હોય કે સાદી માપણી જેનો નિકાલ પેમેન્ટ રિસીપ્ટ જનરેટ થવાથી 60 દિવસનો રહેશે. તો મિત્રો જે સાદી માપણી હોય છે એની જે પેમેન્ટની રિસીપ્ટ છે એ તમારી 60 દિવસની અંદર થતી હોય છે. તો મિત્રો જો તમે અર્જન્ટ માપણી કરવા માગતા હોય તો જેનો નિકાલ પેમેન્ટ રિસીપ્ટ જનરેટ 30 દિવસની અંદર થતું હોય છે. તો મિત્રો આની અંદર પણ તમને જે 60 દિવસ અને 30 દિવસનો સમયગાળો છે તો 30 દિવસની અંદર જમે
અર્જન કરવા માંગતા હોય તો તમારો ખર્ચ પણ વધુ થતો હોય છે. તમે જો શાદી કરવા માંગતા હોય તો ખર્ચ ઓછો અને સમય વધારે લેતા હોય છે. તો મિત્રો વધુમાં જાણીએ તો હિસ્સામાં માપણીનું હિસ્સામાં ગામ નંબર 7માં ચાલતા તમામ કબજેદારો હિસ્સેદારોના હિસ્સા ક્ષેત્રફળ ચતુર્થ દિશા વગેરે બાબતોની સંમતિ અંગે સિસ્ટમ જનરેટ સોગંદનામામાં પ્રિન્ટ જરૂરી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરીને નોટરાઇઝ કરવાની અપલોડ કરવાનું હોય છે. તો મિત્રો આની અંદર વધુમાં જણાવીએ કે ગામ નંબર 7 ચાલતા કબજેદારોના નામથી ઓછા કબજેદારોનું હિસ્સો માપણી અંગેનું સોગંદનામું અપલોડ કરેલ હશે તો માપણી કરવામાં આવશે નહીં. તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે વધુમાં એક માહિતી તમારા માટે બહુ જ ઉપયોગી છે. તો મિત્રો આની અંદર જે ગામ નંબર 7 છે એની અંદર ચાલતા જે કબજેદારો છે એ નામથી ઓછા કબજેદારોના હિસ્સામાં માપણીનું સોગંદનામું અપલોડ કરેલ હશે તો તમારી માપણી કરવામાં આવશે નહીં. તો મિત્રો માપણી કરનાર સર્વે તમામ કબજેદારોની સહી સોગંદનામા હોવા અંગે ખાતરી કરવાની રહેશે. તો મિત્રો જે પણ તમે કબજો આપ્યો છે તો જે તમામ કબજેદારો છે એમના સોગંદનામામાં અંગેની ખાતરી કરવાની અને સહી કરવાની હોય છે. તો તમામ કબજેદારોની સહી સોગંદનામા નહીં હોય તો તેવા કારણોસર માપણી નહીં થઈ શકાય. તો મિત્રો આની અંદર આપણે સૌથી પહેલાં તો એક બાબત છે કે તમારી જમીન છે અને જે કબજેદારો છે કબજો આપેલો છે તો એ તમામ કબજેદારો છે એમના સોગંદનામાની અંદર સહી તમારે અવશ્ય લેવાની છે. તો મિત્રો વધુમાં છે કે માપણી નહીં થાય તો કિસ્સામાં માપણી ફી ફોરફીટ થશે ત્યાં માગણી અરજી રિજેક્ટ કરવામાં આવશે. તો મિત્રો આની અંદર જો કબજેદારો છે અને જે કબજેદારો છે એની અંદર જે સોગંદનામું કર્યું છે એની અંદર જો તમે સહી નહીં કરાવો તો તમારી જે અરજી છે માપણીની એ અરજી રિજેક્ટ થવાપાત્ર રહેશે. તો મિત્રો વધુમાં છે કે હદ તથા પૈકી માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટ સંપત્તિ પત્રકમાં સહી કરેલ અપલોડ કરવાનું રહેશે. તો એકથી વધુ કબજેદારો પૈકી અરજદારની સહી કરવા સંમત કબજેદારોની સહી હશે પરંતુ કબજેદારોની સહી નહીં હોય તો પણ માપણી કરવામાં આવશે નહીં. તો મિત્રો જે પણ મિત્રોએ કબજો કર્યો છે એની અંદર જે કબજેદારો છે એમની તમારે અવશ્ય સહી લેવાની છે. પણ જેટલા પણ કબજેદારો હોય એમની અવશ્ય સહી લેવાની છે. તો મિત્રો કબજેદારોની અંદર કોઈ પણ કબજેદારની જો સોગંદનામાની અંદર સહી નહીં હોય તો જે તમારી માપણી છે એ રદ કરવાની હોય છે, એટલે કે માપણી કરવામાં આવશે નહીં. તો મિત્રો ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સિવાયના સર્વે નંબરમાં કબજો હશે તો માપણી કરવામાં આવશે નહીં અને સર્વે અંગે પંચરોજ કામ કરીને સિસ્ટમમાં અપલોડ કરશે તો આવા કિસ્સામાં અરજદારની માપણી ફી ફોરફીટ થશે અને માપણી અરજી રિજેક્ટ થશે. તો મિત્રો આની અંદર જે વધુમાં છે, તો મિત્રો દરેક માપણી એની વિશે વાત કરીએ તો દરેક અરજીની માપણી ફીની ગણતરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. તો મિત્રો આની અંદર જો તમારું એક ખેતર છે અને એની અંદર સર્વે નંબર અલગ અલગ છે અને મિત્રો જે તમે સર્વે નંબરના આધારે તમે ફોર્મ ભર્યા હશે તો એ રીતે સિસ્ટમની અંદર જે ફીની માપણી છે એ અલગ અલગ કરાવે, એટલે કે એના સિસ્ટમ દ્વારા થતી હોય છે. તેમજ ફી ઓનલાઈન ભરવાની રહેશે. માપણીની કામગીરી થયા બાદ અરજદારને માપણી સીટની સોફ્ટ કોપી ઈમેલ મોકલવામાં આવશે. તો મિત્રો આની અંદર જે માપણી તમે ઓનલાઈન અરજી કરી છે તો એની અંદર તમે સર્વે નંબર અલગ અલગ હોય તો તમારે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે અને જે પણ અરજદારે ફોર્મ ભર્યા છે તો જે તમે ફી ભરી છે એની સોફ્ટ કોપી જે રિસીપ્ટ છે એ તમને ઈમેલના માધ્યમથી તમને તમારા મોબાઈલની અંદર જનરેટ કરવામાં આવશે. તો અરજદારને માપણી સીટ ઈમેલથી મોકલ્યા બાદ 30 દિવસમાં માપણી સીટ એક હાર્ડ કોપી પ્રથમ વખત અલગથી કોઈ ફી વસૂલ્યા વિના જિલ્લા નિરીક્ષક જમીન દત્તની કચેરીએ પૂરી પાડવાની રહેશે. તો મિત્રો સમયમર્યાદા પછી જો જરૂરી નકલ ફી ભર્યાથી માર્કશીટ નકલ પૂરી પાડવાની રહેશે. તો મિત્રો એવું જરૂર જણાય તો જિલ્લા નિરીક્ષકને જે ફી ભરી છે તમે એની માપણી સીટ એ પણ તમારે ત્યાં આપવાની રહેશે. તો મિત્રો આની અંદર જે 11મી બાબત છે જે તમે જોઈ શકો છો, માપણી માટે નિયત કરેલ તારીખની જાણ અરજદારને ડિજિટલ માધ્યમથી અરજીમાં જણાવેલ ફોન નંબર પર SMS અને ઈમેલ પર કરવામાં આવશે. તો મિત્રો તમે જે માપણી માટે તમે અરજી કરી છે તો અરજીની અંદર તમે મોબાઈલ નંબર પણ આપેલો હશે અને ઈમેલ આઈડી પણ આપેલો હશે. જ્યારે પણ તમને જે માપણી માટે તમને જે જાણ કરવામાં આવે તો તમને મોબાઈલ એટલે કે મેસેજ દ્વારા જાણ કરશે અથવા ઈમેલના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો વધુમાં જાણીએ કે માપણી માટે આપેલ નિયત તારીખે કાબુ બહાર ન સંજોગો જેવા કે
કુદરતી આફત, વરસાદ, કોર્ટ મેટર, મેડિકલ ઇમરજન્સી, કોઈ જરૂરી વહીવટ કામ અથવા અન્ય કોઈ કારણસર સર્વરની માગણી કરવામાં ફાળવેલ તારીખ અને સમય થઈ શકે નહીં. તો મિત્રો, આની અંદર આપણે જાણીએ કે કેવા કેવા સમય જે તમે માપણી માટે અરજી કરી છે અને જે તારીખ આપેલી હશે અને જ્યારે પણ સર્વે માટે આવે તો કેવા કેવા સમય જે તારીખ છે ત્યારે ના થઈ શકે. તો મિત્રો, એક પ્રકારે જોઈએ તો કુદરતી આફત આવી છે તો તમારી જે છે માપણી નહીં થઈ શકે. બીજી બાબત છે વરસાદ, કોર્ટ મેટર છે, મેડિકલ કોઈ ઇમરજન્સી કામ આવી ગયું સર્વેયરને તો પણ નહીં થઈ શકે. અને કોઈ જરૂરી વહીવટ કામ અથવા અન્ય કોઈ કારણોસર સર્વે માપણી કરવા ફાળવેલ તારીખ અને સમય જઈ શકશે નહીં. તો મિત્રો, વધુમાં છે તો સોફ્ટવેરમાં તે અંગેનું કારણ દર્શાવી અરજદારની માપણી માટે બીજી તારીખ અને સમયની SMSથી જાણ કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર જે મહત્વની બાબત જે 12મા વિગત છે તો એની અંદર જે સર્વેયર છે પોતે જ્યારે પણ આવે છે ત્યારે કુદરતી આફત સર્જાઈ હોય તો ના આવી શકે તો એમને કારણ શું કારણે નથી આવી શકે એનું કારણ. સાથે જ મિત્રો, બીજી તારીખ જો પડે સર્વે માટેની તો સર્વેયર તમને ઈમેલના માધ્યમથી અને SMSના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો, એ અંગે બીજી કોઈ ફી વસૂલ કરવામાં આવશે નહીં. તો મિત્રો, આ મહત્વની બાબત છે. હવે મિત્રો, 13મી બાબત છે સર્વેયર દ્વારા માપણીની તારીખની જાણ અરજદારને SMS અને ઈમેલથી કર્યા બાદ જો અરજદારના કાબુ બહાર ન હોય તો સંજોગોના કારણે તે તારીખે હાજર રહી શકે ન હોય તો અરજદારે પોર્ટલ ઉપર ફાળવેલ માગણીની તારીખના 5 દિવસ પહેલા તેની મતલબ રિક્વેસ્ટ જનરેટ કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર આપણે વાત કરી બીજી બાબત છે જ્યારે પણ અધિકારી સર્વે માટે આવે એટલે કે જમીનની માપણી માટે આવે જ્યારે પણ તમે અરજદાર છો તો તમારે જો એવા સંજોગોમાં જે તારીખ આપેલી છે એ સંજોગોની અંદર તમે હાજર ન રહી શકતા હોય તો તમારે 5 દિવસ પહેલા તમારે જે રિક્વેસ્ટ મોકલવાની છે કે આ કારણોસર હું હાજર નથી રહેવાનો તો તમારે એ રિક્વેસ્ટ કરવાની રહેશે. મિત્રો, વધુમાં જે 14મી બાબત છે, 14મી બાબત છે માપણી માટે આપેલ નિયત તારીખ અરજદારે ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું છે. જે આપણે જે જાણીએ કે અરજદારે જે માપણી તારીખ આપેલી છે સર્વેયરે તો એ અંતર્ગત જો સર્વેયર આવે તો તમારે એ સમય જ્યારે પણ માપણી માટે આવે તો અરજદાર છે એમને ફોટો ઓળખ કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે. જ્યાં તેમને સર્વે સંપર્ક કરવાનું રહેશે અરજદાર નિયત તારીખે ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહે નહીં તો સર્વે ગ્રામ પંચાયતની કચેરી હાજર રહી અરજદારના આવવાની રહેશે. તો મિત્રો, આની અંદર આપણે જોઈએ કે જો સર્વેયર ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહી અને અરજદારના આવવાની રાહ જોવાની રહેશે. તો મિત્રો, આની અંદર આપણે વાત કરીએ કે જે સર્વેયર તમારા ગ્રામ પંચાયતની અંદર આવે છે અને જે પણ મિત્રોએ અરજી કરી છે, ખેડૂત મિત્રોએ અરજી કરી છે, જો તમે થોડી લેટ જાઓ તો જે સર્વેયર છે એ ગ્રામ પંચાયતમાં બેસીને તમારી રાહ જોશે. તો મિત્રો, વધુમાં છે તો માપણી થઈ શકશે નહીં તો માપણી ફી ફોરફીટ થશે અને માપણી અરજી રિજેક્ટ કરવામાં આવશે. તો મિત્રો, આપણે જાણીએ કે જે સર્વે કરવા આવે છે, માપણી કરવા આવે છે, કયા કારણોસર તમારી જે માપણી છે એ રિજેક્ટ કરવામાં આવશે અથવા ફી પાછી નહીં મળે. તો મિત્રો, આની અંદર ઘણા બધા કારણો છે તો એના વિશે જાણી લઈએ. તો મિત્રો, સ્થળે માપણી કરતી વખતે કબજા ઉલટા સુલટ હોવા તો મિત્રો, આની અંદર આપણે જોઈએ કે જે તમે જ્યારે પણ અધિકારી તમારા ખેતરની માપણી કરવામાં આવે સર્વેયર તો જે કબજા છે એ ઉલટ સુલટ હોય તો. બીજી બાબત છે ખેતરમાં પાણી ભરેલ હોય અને માપણી કરી શક્યો ન હોય તો. ત્રીજી બાબત છે ખેતરમાં પહોંચી શક્યા તેવો રસ્તો ન હોય તો. ખેતરમાં માપણીમાં અડચણરૂપ થાય તેવા પાક ઊભા હોય, દાખલા તરીકે શેરડી, ડાંગર, જાડી, ઝાંખરા હોય તો તમે માપણી નહીં કરી શકો, એ રિજેક્ટ કરવામાં આવશે. તો 5મી બાબત છે અરજદાર પોતાને પ્રત્યક્ષ કબજો સ્થળે દેખાડી શકે નહીં તો. 6ઠી બાબત છે માપણીની પ્રક્રિયા દરમિયાન સુલેખ, શાંતિ, કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય તેવા સંજોગોમાં તમારી અરજી રદ કરવામાં આવશે. તો જે મિત્રો આપણે જોઈએ કે 6 બાબતો છે એ કારણોસર કોઈ પણ અડચણ થતી હોય તો તમારે જે માપણીની જે અરજી છે એ રિજેક્ટ કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર બીજી બાબત છે પરંતુ જો અરજદાર દ્વારા અગાઉથી પોલીસ પ્રોટેક્શન મળેલ હશે અને પોલીસ દ્વારા સર્વેની માપણી કરવામાં સફળતાપૂર્વક પ્રોટેક્શન પૂરું પાડવામાં આવશે તેવા સંજોગોમાં માપણી કરવાની રહેશે.
તો મિત્રો આની અંદર જે મહત્વની બાબત છે, તો મિત્રો આની અંદર સૌથી મહત્વની બાબત છે, જ્યારે પણ અધિકારી માપણી માટે આવે તો તમારી પોલીસ પ્રોટેક્શન હશે કોઈ પણ સમય દરમિયાન, તો તમારી જે માપણી છે એ સ્વીકાર કરવામાં આવશે અને જે માપણી છે તમારી રિજેક્ટ રહેશે નહીં. હવે મિત્રો ધ્યાને લઈને ત્યારબાદ અરજી કરવાની રહેશે હદ માપણી અને પૈકી માહિતી ફક્ત અરજદારની જાણકારી અસલ નકશામાં કે રેવન્યુ રેકોર્ડમાં આવતી નથી. તો મિત્રો આ જે માપણી છે તમારી ફક્ત જાણકારી માટે છે. હવે મિત્રો જે મહત્વની બાબત છે, તો અરજદારે પોતાની માપણી કામગીરી સંદર્ભ અસંતોષ જણાય તો માપણી સીટની નકલ ઈમેલ મળ્યા પછી તારીખ 6 માસની મુદત સુધી સુપર ટેસ્ટની અરજી નિયત ફી ભરીને સુપર ટેસ્ટ કરાવવાનું રહેશે. તો મિત્રો આની અંદર જે મહત્વની બાબત છે, જે સર્વે દ્વારા માપણી કરવામાં આવી છે, તો જે માપણી કરવામાં આવી છે એ માપણી જો તમે અસંતોષ છો તો તમારે એ અંતર્ગત આપણે 6 મહિના પછી તમારે જે અસંતોષ હોય તો ઈમેલના માધ્યમથી તમારે જાણ કરવાની છે, એટલે કે સુપર ટેસ્ટની અરજી તમારે કરવાની છે. તો મિત્રો જ્યારે પણ તમે સુપર ટેસ્ટની અરજી કરશો તો તમારે નિયત જે ફી છે એ ભરીને તમારે અરજી કરવાની છે. પછી તમને સુપ્રીમ તરફથી જે નવી તારીખ જાહેર કરવામાં આવશે અને તબક્કાવાર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો જે અરજદારે ઓનલાઈન અરજી કરવાની છે એ તબક્કાવાર IORA જે પોર્ટલ છે એના ઉપર તમે તબક્કાવાર અરજી કરી શકો છો. તો બસ મિત્રો આ હતી મહત્વની જાણકારી.